જીવવું શું કામ ભાઈ? આ પ્રશ્નો થોડાક તમને વિચિત્ર લાગશે, કારણ કે આ વાત આપણે કોઈ દી પૂછ્યા નથી કોઈ. આપણે તો એક જ પૂછ્યું છે, ધંધો છે કઈ તો બતાવો, જ્યાં મળીએ ત્યારે. અહીંયા કીધું લાભો જીવિત યાવતા, શા માટે માણસને જીવવું છે? આજ તમને કોઈ આવીને પ્રશ્ન પૂછે કે તમે જીવો શું કામ, શું તમે ઉત્તર શું આપો એનો? શું કામ જીવે છે માણસ? પોતાને પૂછો શા માટે જીવીએ છીએ આપણે? આપણી પાસે ઉત્તર છે અવ્યક્ત, એને ખબર નથી ભાઈ શું કામ. આખું ગામ જીવે છે તો આપણે જીવીએ છીએ, કાં તો કોઈ કહે છે ભગવાનને અહીં મૂક્યા છે એટલે આપણે જીવીએ છીએ. જીવન એટલા માટે છે કે મૃત્યુ આવે ને ત્યાં સુધીમાં એકવાર ભગવાનની ઝાંખી થઈ જાય, એકવાર ભગવાનનું દર્શન થઈ જાય. આ ભાગવત કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવન પૂરું થતા સુધીમાં ભગવાનનો ભેટો થઈ જાય એકવાર, એટલા માટે આ મનુષ્ય જીવન આપણે જીવી રહ્યા છીએ. બહુ તપસ્યાઓ કરે છે લોકો અને બહુ મોટા મોટા સાધનો દ્વારા તે વ્યક્તિ પ્રાર્થના કરે છે ભગવાનને કે પ્રભુ આ જીવન પૂરું થાય ને ત્યાં સુધીમાં એક વાર તમારી ઝાંખી કરાવી દે ખાલી, બસ. તમે નામ સાંભળ્યું છે બ્રહ્માજીથી, જે પ્રથમ પુરુષ અને સ્ત્રી જેનું પ્રાગટ્ય થયું મનુ અને શત્રુપા, આ બંનેએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી, અને હજારો વર્ષો સુધી તપસ્યા કરી શેના માટે જાણો છો? મનમાં એક જ કામના છે, ભગવાનનું દર્શન થઈ જાય, બસ એક જ કામ હતી, ભગવત દર્શન થઈ જાય. અવધવાસીઓ પૂછે છે ભરતજીને રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણ બેયમાં પ્રસંગ છે. અવધવાસીઓ કીધું હે ભરતજી, ભગવાન રામના વિયોગમાં તમારું આ જે દુઃખ છે ને, તમારો વિરહ જે છે, આ વિરહ અમારાથી સહન થતો નથી, તમે કંઈક ઉપાય બતાવો, તમે ચાહો છો શું, તમને આટલું દુઃખ શા માટે લાગે છે? ત્યારે ભરતજી કહે છે આપનું દારૂણ દીનતા સબહી કહો સિરનાય દેખે બિન રઘુનાથ પદ જીવ કી જરની ન જાય. ભરતજી કહે છે કે જ્યાં સુધી આ આંખોથી રઘુનાથ ભગવાન રામને હું જોઈ ન લઉં ત્યાં સુધી મારી અંદરનો જે આ વિરહ છે, જે સંતાપ છે, એ મટે એમ નથી. એટલા માટે શબરી જીવે છે, એ જ રામાયણનું એક પાત્ર છે. ગુરુ મહારાજે કીધું તું રામ આવશે અને શબરી રાહ જોવે છે એક વિશ્વાસ સાથે કે નહીં રામ આવશે. મૃત્યુ સુધી એક જ અભિલાષા હતી રામ દર્શન, એટલા માટે રામાયણમાં નામ લખાઈ ગયું એનું. પણ આપણી લાલસાઓ કંઈક જુદી છે, આપણી ઈચ્છાઓ કંઈક જુદી છે. મનુષ્ય જે લોકો બન્યા છે એની એક જ ઈચ્છા હોવી જોઈએ ભગવાનનું દર્શન, અને આ ઈચ્છા સાથે જો એનું મૃત્યુ આવી જાય ને તો અંત સુધીમાં એક ઝાંખી તો થઈ જ જશે, પણ આની સિવાય બીજી કોઈ ઈચ્છા હોવી જોઈએ નહીં. શબરીની ઈચ્છા રામ દર્શનની છે અને એનું નામ રામાયણમાં છે. આપણી ઈચ્છાઓ કંઈક બીજી છે, એટલે આપણા રેશન કાર્ડમાં છે હજી, અમુકના નથી એને ચડાવવા જ હજી, એમાં આમાં આપણું નામ નથી ચડાવવા, આધારમાં નથી, ચૂંટણીમાં નથી, ઓલામાં નથી. શબરી જીવે છે રામ માટે. કેવટ હનુમાનજી મહારાજ, જે હનુમાનજીના મંદિરને લક્ષ્ય લઈને આપણી કથા ચાલી રહી છે, એ હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર રહી ગયા છે કોના માટે રહ્યા છે? ફરીથી ત્રેતા યુગ આવશે અને ફરીથી ભગવાન રામનો દર્શન પ્રાપ્ત થશે. ભગવાન રામ માટે જીવે છે હનુમાનજી મહારાજ. તો જીવનનું ફળ ભગવત પ્રાપ્તિ છે. ગૌ માતાની અંદર એ સામર્થ્ય છે કે એની સેવા દ્વારા એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે, ભગવત સાક્ષાત્કાર કરાવી શકે છે. અને જેની અંદર આ ભગવાનના દર્શનની વ્યાકુળતા નથી ને, આ સંસારમાં એને ગમે એટલી ઉપાધિઓ મળી જાય ને કોઈ કામની નથી.
ગમે એટલી મોટી ફેક્ટરીઓ તમે બનાવી લ્યો, ગમે એટલું ધન સંગ્રહ કરો, ગમે એટલું ભણી લ્યો, ગમે એટલી ડિગ્રીઓ ચડી જાઓ, પોતાના અંતરાત્માને એક પ્રશ્ન કરો, મૃત્યુ સમયનો લાભ શું મળવાનો છે? અને મરવાનું છે બધાને એક પાક્કું છે, કોઈ વહેલા કે મોડું, કોઈ ડિગ્રી બચાવશે મૃત્યુથી. આપણી પાસે કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય, આપણા નામે કેટલાય વીઘા જમીનો હોય સુરતમાં, મૃત્યુ સમયે લાભ આપી શકશે? અરે આપણી આગળ જેટલા લોકો આપણી નજર સામે મરી ગયા ને, એને કોઈને લાભ નથી થયો આનો, તો આપણે હું કામ વાટે બેઠા છીએ કે આપણને કઈક લાભ મળશે એમાંથી? અને જીવવા માટે ખાવું પીવું, કપડાં, વ્યવહાર ચલાવવા, થોડું ઘણું ધન, એ તો ગમે એ કરો ને તમે તોય મળી જાય, એ કાંઈ બહુ મોટો વિષય નથી. કારણ કે જ્યારે ભક્તિના ઉચ્ચ સ્તરની વાતો આવે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન થાય કે હારું આવી રીતે ભજન કરવા માંડશું તો ભાઈ આપણું થશે હું? કાંઈ ન થાય, આજ બધું જેમ હાલે છે ને એમ જ હાલતું રહે, આમાં કાંઈ બહુ મોટો ફેરફાર નથી થઈ જતો. પેલા 2000 જોડી કપડાં પહેરતા હોય આપણે, 2000 એક જોડી હોય, પછી 500 વાળી પહેરવા માંડવી. મૂળ વસ્ત્રનું પ્રયોજન તો શરીર ઢાંકવાથી છે ને, આ બધા અલગ અલગ પ્રાઇઝના કપડાં પહેરીને બેઠા જાવ, આમાં કોઈ કહીએ કે કોઈને કપડાં જોઈને આ કેટલાના છે? હાલો કયો, હવે તમે હેઠે બેઠા એટલે તમારા મનમાંથી જશે કે આ ભાઈ કથા કેટલા, આના ધોતી કુર્તા બહુ મોંઘા હશે, મેં પહેર્યા, તમને આની પ્રાઇઝ ખબર છે મેં પહેર્યા છે? હાડી 300 ની ધોતી છે અને 350 નો કુર્તો છે. તમારે લેવું હોય તો વૃંદાવનમાં મળે છે લોહી બજારમાં. કોઈ બહાર જોવાથી થોડી ને કહી શકશે આ કેટલાનું છે. વસ્ત્રનું પ્રયોજન શરીર ઢાંકવાથી છે. અને જો કોઈ માણસ વિચારતો કે નહીં મારે તો 5000 નીચેનું આપણું તો હોવું જ ન જોઈએ, આને કહેવાય છે કામ. અને આ કામ જે છે ને એ માણસને જન્મ મરણમાંથી નીકળવા નથી દેતો બહાર. એટલા માટે કામના એ રાખો, ભગવાનનું દર્શન કરવું છે, એ નહીં કે ભોગ કરવો છે. 5 વર્ષનો બાળક ભગવત દર્શનની જો વ્યાકુળતા હોય ને તો ભગવાન સામે આવીને ઉભા રહી જાય. ધ્રુવ મહારાજ આ ભાગવત કહે છે, 4th સ્કંદમાં કથાઓ છે, 7th સ્કંદમાં પ્રહલાદ મહારાજ ભગવત દર્શનની વ્યાકુળતા, 5-5 વર્ષની ઉંમર છે આ બાળકોની, ભગવાન એની સામે ઉભા છે. એ લાલસા હોવી જોઈએ. જેમ એક નાનો એવું વાછરડું પોતાની ગૌ માતાને જોઈ અને એની પાસે જવાની જે લાલસા હોય ને, કારણ કે તમે પહેલાના સમયમાં જોયું ગૌ માતા સવારમાં ચરવા માટે જાય અને પછી રાત્રિના સમયે જ્યારે પાછી ફરે, અને એ વાછરડાને પોતાની માતાને મળવાની જે વ્યાકુળતા હોય, આવી વ્યાકુળતાએ જો કોઈ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનને યાદ કરે, તો નિશ્ચિત રૂપમાં ભગવાન એને ઝાંખી કરાવી દે છે. બહુ અઘરું નથી ભગવત પ્રાપ્તિ, પણ આપણને વિધિ ખબર નથી. આપણને એટલી ખબર છે દૂધમાંથી ઘી નીકળે, પણ કેમ નીકળે એ ખબર નથી. હવે કદાચ વર્ષો સુધી દૂધમાં વલણું ફેરવતો રહે, કોઈ દી ઘી નીકળશે? વિધિ જાણવી જરૂરી છે. ભાગવત શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, વિધિથી જો ભક્તિમાં ચાલવામાં આવશે ને તો આ જીવનમાં ભગવાન આવી જ જશે. પણ અવિધિના રસ્તા ઉપર, કામનાઓના રસ્તે ક્યારેય ભગવાનનું દર્શન થતું નથી. એટલા માટે ભગવત દર્શનની એક કિંમત આચાર્યો કહે છે, તસ્ય લોલ્યમ એવ મૂલ્યમ. જે ભગવાનની પ્રાપ્તિની જે લાલસા છે ને, એ જ ભગવાનના દર્શનનું મૂલ્ય છે. કે તસ્ય લોલ્યમ, લોલ્યમ માને લાલચ, ભગવત દર્શનની લાલસા, એવ મૂલ્યમ એ કિંમત છે ભગવાનની. એટલા માટે ગુરુની સેવા, ભગવાનના નામનું કીર્તન, ભગવાનની કથાનું શ્રવણ અને સાધુ સંગ, આ 4 વસ્તુ કોઈ વ્યક્તિ જીવનમાં કરે અથવા 4માંથી એકય તે, તો આ વસ્તુ એ જીવને ભગવાન સુધી લઈ જાય છે. અને માની લ્યો ભગવત પ્રાપ્તિ ન પણ થઈ, કદાચ કોઈના મનમાં એ પ્રશ્ન થાય પ્રભુજી તમે કહો છો કે ભગવાનનું નામ જપવું જોઈએ, અને નામ જપતા જપતા આપણું મૃત્યુ આવી જાય અને મૃત્યુ સુધીમાં ભગવાનનું દર્શન ન થયું, તોય કોઈ ચિંતા નથી. જેને જીવતા જીવ ભગવાન ન મળ્યા એને મર્યા પછી મળી જાય, પણ મળશે એ 100% છે.
કારણ શું છે જાણો છો? કે આ જેટલા લોકો ભટકી રહ્યા છે ને, વારંવાર આવાગમનમાં ફસાયેલા છે, એ ભટકવાનું એકમાત્ર કારણ આ કામ છે. જ્યાં સુધી કામ વિદ્યમાન છે ત્યાં સુધી જન્મ મૃત્યુ વિદ્યમાન રહે છે. અને ભગવદ્ દર્શનની કામના એ આ સંસારની કામનાઓનો નાશ કરી દે છે. તમારું એક જ ટાર્ગેટ બની જાય, એક જ લક્ષ્ય થઈ જાય ભગવાન, એટલે આ જગતની જેટલી પણ વિષય વાસનાઓ છે એ બધી નષ્ટ થઈ જાય છે. અને ત્યારે વ્યક્તિને પંચમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે, જેને કહેવામાં આવ્યું છે પ્રેમ, જે માત્ર વૈષ્ણવો જાણે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આનાથી ઉપર એક પુરુષાર્થ છે, એ પંચમ પુરુષાર્થ, એને કહેવામાં આવ્યું છે મુક્તિ, મોક્ષ, મમત્વનો ક્ષય. તો બધા લોકો આ પ્રેમ માટે તરસે છે, પ્રેમ જોઈએ છે બધા વ્યક્તિને, કારણ કે બધી બાજુથી દુઃખી જ દુઃખી છે, ઘરે, ઓફિસે, સમાજમાં, અહીંયા ત્યાં. એટલા માટે પ્રેમને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એનું એક સરળ ઉદાહરણ શાસ્ત્રથી ખાલી એટલું સમજી લ્યો કે આ સંસારમાં જેટલા મુક્ત આત્માઓ છે ને, મતલબ જે લોકો મુક્ત થઈ ચૂક્યા છે, એ હરેક મુક્ત આત્માઓ પ્રેમ માટે તરસે છે. પણ આ જગતમાં એક પ્રેમી એવો બતાવો જે મુક્તિ માટે તરસતો હોય. સુખદેવ જેવા મુક્ત આત્માઓ ભગવત પ્રેમની જ્યારે ખાલી એને વાત કાને પડી ને, તો બ્રહ્મ સમાધિને છોડીને ભગવાનના ભક્ત બની ગયા. સુખદેવજીના જીવનનો આ પ્રસંગ છે. મુક્તાત્માઓ પ્રેમ માટે તરસશે, પણ જેને ભગવાનમાં પ્રેમ થઈ ગયો ને, આને ક્યારેય મુક્તિ માટે તરસતા નહીં જોવો તમે. અરે મહેતા નરસિંહે કહી દીધું, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નથી જોતી મુક્તિ ભાઈ, ભલે ફરી ફરી ના આવવું પડે. કેમ? કારણ કે અમારો જે ભગવાનમાં પ્રેમ થયો છે ને, એ પ્રેમ એવો દ્રઢ છે કે આ માયા અમારું કાંઈ બગાડીએ કે એમ નથી. ભલે જ્યાં જન્મ થાવ હોય ત્યાં થઈ જાય, નથી જોતી મુક્તિ. આ એ વ્યક્તિ કહી શકે જે વ્યક્તિ ભગવાનનો ભક્ત છે. કારણ કે જેને ભગવાનમાં પ્રેમ નથી થયો, આવો વ્યક્તિ ક્યારેય આ લેવલની વાત નહીં કરી શકે. એટલા માટે ધર્મના ફળને બતાવતા શ્રી સુત ગોસ્વામી ભાગવતમાં એક શ્લોક કહે છે, શ્રી સુત ઉવાચ સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતો ક્ય અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. ઠીક ઠીક કોઈ વ્યક્તિએ ધર્મનું પાલન જીવનમાં કર્યું છે કે નહીં એનું રિઝલ્ટ આ શ્લોક આપે છે. સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે. ધર્મના પાલનનું ફળ એ છે કે ભગવાન અધોક્ષજમાં એ વ્યક્તિની ભક્તિ થઈ જાય, ભગવાનમાં ભક્તિ જાગૃત થાય. આખું જીવન ધર્મનું પાલન કર્યું, પણ જો ભગવાનમાં ભક્તિ ન થઈ તો એ ધર્મ ધર્મ નથી. વાસ્તવિક ધર્મ એ છે જેનું રિઝલ્ટ ભક્તિ નીકળવું જોઈએ, આ ભાગવત કહે છે. અને કેવી ભક્તિ? તો એના બે લક્ષણો બતાવ્યા. ભક્તિ તો આજ બહુ લોકો કરે છે, પણ એવી ભાંગેલી તૂટેલી મિક્સિંગ વાળી નહીં. એના બે લક્ષણો આપ્યા, અહેતુક્ય, એક એવી ભક્તિ જેનો કોઈ હેતુ ન હોય, કોઈ હેતુ નહીં. કારણ કે આજે સંસારમાં લોકો ભક્તિ કરે છે, પણ કંઈક હેતુને લઈને. કોઈને એમ છે કે અમારે જન્મ મરણથી બહાર નીકળી જવું છે, કોઈનો હેતુ છે મારે ભગવાનના ધામમાં વયું જવું છે, કોઈનો હેતુ છે મારે ભગવાન જેવું રૂપ જોઈએ છે, કોઈનો હેતુ છે મારે ભગવાન જેવો લોક જોતો છે. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કોઈ હેતુ નહીં, મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકિત્વઈ. અનેક જન્મો થાય, પણ એ પ્રભુ તમારી ભક્તિ સિવાય બીજું કાંઈ ન આવવું જોઈએ, કેવલ શુદ્ધ ભક્તિ. આને કહે છે અહેતુકી ભક્તિ, જેમાં જીવનો કોઈ પ્લાન નથી ભક્તિ કરવા માટે. તો એ ભક્તિ કરે શું કામ? કેવલ ભગવાનને પ્રસન્ન કરવા માટે, બીજો કોઈ હેતુ નહીં. અને બીજું લક્ષણ બતાવતા કીધું, અપ્રતિહતા, માને એક વખત ભક્તિ શરૂ થઈ પછી કોઈ દિવસ ખંડિત ન થાય.
આપણી જેવી નહીં કે આજ મોજ આવી માળા કરીને પછી કાલ ભૂલાઈ ગયું, પમદી ભૂલાઈ ગયું, પછી વળી યાદ આવ્યું એટલે ગુરુએ કીધું તું માળા કરવાની છે. ઓલી તૂટક તૂટક, ઓલા લોનના હપ્તા જેવું નહીં, મહિને એક વાર હપ્તો ભરવાનો, ભાઈ પાછો બીજા મહિને. 24 કલાક અખંડ સ્મરણ ભગવાનમાં થઈ જાય, આવી ભક્તિ જેને પ્રાપ્ત થાય. અને ત્રીજું લક્ષણ કે આ ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આત્માની પ્રસન્નતા વધે. યયાત્મા સુપ્રસિદ્ધ હતી, આત્મા પ્રસન્ન થવો જોઈએ. આ છે ધર્મનું ફળ. આવી પ્રેમ ભક્તિ ભગવાનમાં જાગે તો આને ધર્મનું શ્રેષ્ઠ ફળ કહેવામાં આવ્યું છે.